नंबर बार बीज गणितीय पदावली एनो पार्ट नंबर त्रण बराबर है। तो पार्ट बे अंदर आप उदाहरण दाखला छेल्लो अभ्यास कर्यो हतो। त्यारबाद हवे पार्ट त्रण नी अंदर आपणे सजातीय अने विजातीय पद थी आगळ वधीशुं। सजातीय पद अने विजातीय पद एटले शुं सांभळवामां तमने थोड़ुं अनु आप समझ आवे छे के सजातीय एटले के सरखा पद होय एवा अने विजातीय एटले सरखा पद न होय एवा। तो चलो आपणे तेनी व्याख्या जोईए के जे पदमां समान बीजगणित अवयव होय ते पदोने सजातीय पदो कहे छे। बराबर छे? एटले शुं कहे छे के जे पदनी अंदर बराबर छे जे पदमां समान बीजगणित अवयव होय ते पदने सजातीय पद कहे छे। बराबर छे? अने जे पदमां असमान बीजगणित अवयव होय तेने विजातीय पद कहे छे। बराबर छे? એટલે સજાતીય પદ એટલે શું? સજાતીય પદ કહે છે। દાખલા તરીકે 2xy વત્તા 3xy તો આ શું થશે? સજાતીય પદ થશે। બરોબર છે? બંને બધાના અવયવ કેટલા કેવા મળ્યા આપણને? સરખા મળ્યા। ત્યારબાદ વિજાતીય પદ એટલે શું? એની વ્યાખ્યા આવશે કે જે પદોમાં અસમાન બીજગણિતીય અવયવ હોય તેને વિજાતીય પદ કહે છે। બરોબર છે? એની અંદર આપણે સૂત્ર એનું ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 2x વત્તા 2y વત્તા 2z એટલે કે બધા અવયવ કેવા મળશે? અલગ અલગ મળશે। તો વિજાતીય પદ અને સજાતીય પદ કોને કહેવાય એ તમે સમજી ગયા? ટેક્સ્ટબુક નું ઉદાહરણ લઈને આપણે થોડું વધારે સમજીએ। તો ટેક્સ્ટબુક માં આપણે ઉદાહરણ આપેલું છે કે 2xy માઇનસ 3x વત્તા 5xy માઇનસ 4। હવે અહીંયા જુઓ તો જોવાની નજર તમને ખબર પડે કે આમાં સજાતીય પદ કયા કયા છે? તો કે હા 2xy અને 5xy આ બંને પદ કેવા છે? સજાતીય છે। તો 2xy અને 5xy કેવા છે? સજાતીય પદ। કેમ? તો એમના અવયવ કેવા મળ્યા આપણને? સમાન મળ્યા એટલા માટે। ત્યારબાદ આ માઇનસ 3x અને 2xy એ સજાતીય પદ કહેવાય કે વિજાતીય પદ કહેવાય? તો એ થશે વિજાતીય પદ। બરોબર છે? અને x બરોબર છે એવી જ રીતે માઇનસ 3x અને 4 આ પણ કેવા થશે? વિજાતીય પદ। એટલે ટૂંકમાં સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેવાય? કે જે પદની અંદર બીજગણિતીય અવયવ સમાન હોય એટલે કે સરખા હોય તેવા પદને સજાતીય પદ કહે છે, અને જે પદની અંદર બીજગણિતીય પદાવલી અસમાન હોય એટલે કે અવયવ અસમાન હોય
તેવા પદને વિજાતીય પદ કહે છે. બરોબર છે, આટલો તમે સમજી ગયા. ત્યારબાદ હવે આગળ વધીએ. a square plus 2ab plus b square
पांच एम माइनस आठ एन एक्स स्क्वायर वत्ता वाई स्क्वायर वत्ता टू जेड स्क्वायर आ दरेक उदाहरण सेना थशे बहुपदी ना थशे बहुपदी एटले शू एक करता वधु पदो होय तेने बहुपदी कहे छे बराबर छे तो विजातीय पद ने सजातीय पद कोने कहेवाय तमे समझी गया त्यार बाद एकपदी द्विपदी त्रिपदी अने बहुपदी तो एकपदी एटले शू के जेनी अंदर मात्र एक ज पद होय एने एकपदी कहे छे त्यार बाद द्विपदी एटले बे विजातीय पदो होय एने द्विपदी कहे छे तेना पण आपणे उदाहरण जोया त्यार बाद त्रिपदी के त्रण पद होय एने त्रिपदी कहे छे तेना पण उदाहरण जोया एना पछी बहुपदी एक करता वधारे होय एने बहुपदी कहे छे बराबर त्यार बाद हवे आपणे जोईशुं उदाहरण नंबर 3 बराबर त्रण त्रण अवयव
સજાતીય આવશે અને અવયવ કેવા છે સરખા એટલે શું આવશે સજાતીય આવશે અને અંતમાં શું લખીશું યાદ રાખો કે AB બરાબર શું થશે BA થાય બરોબર છે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે આ ત્રણ દાખલા જોયા ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર ચાર સંખ્યાત્મક અને સહગુણક અવગુણ
પદના બીજગણિતના ભાગ પર ધ્યાન આપો, પદમાં જેને તપાસો તે સરખા હોવા જોઈએ, બરોબર? જે બધી વસ્તુ અહીંયા આપણે કરી લીધું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 ની અંદર સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેવાય તે શીખી ગયા. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી કોને કહેવાય એનો પણ અભ્યાસ કરી લીધો. ત્યારબાદ ઉદાહરણ નંબર 3 પણ જોઈ લીધું. હવે આવતા લેક્ચરમાં એટલે કે પાર્ટ 4 ની અંદર હવે આપણે સ્વાધ્યાય 12.1 ની શરૂઆત કરીશું. થેન્ક યુ.